સત્ય ન્યૂઝ 24 કલાક. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાના 89 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, જેમાંથી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચ્યા બાદ હવે 977 ઉમેદવારો ચૂંટણી લડશે. દરેક વખતની જેમ આ વખત પણ અમે જે તમામ પોલીસના જવાનો, હોમગાર્ડ્સ અને ગ્રામરક્ષક દળ જે પોલ ડ્યુટી ઉપર રહેશે, એ લોકો પોતાનો મતદાનનો બરાબર ઉપયોગ કરી શકે એના માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે આપણે 555 ફ્લાઇંગ સ્ક્વાડ અને 604 સ્ટેટિક સર્વેલન્સ ટીમની કામગીરીની ચર્ચા કરીએ તો બનાસકાંઠા અને મોરબી જિલ્લામાં કુલ 4-4 કેસીસ કરવામાં આવેલ છે. નવસારી, ખેડા અને ગાંધીનગરમાં આ ત્રણેય જિલ્લા દ્વારા 3-3 કેસીસ કરવામાં આવેલ છે. અમદાવાદ સિટી, જામનગર, તાપી, આણંદ, સુરેન્દ્રનગર, દાહોદ, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી અને પાટણ જિલ્લાઓ દ્વારા 1-1 કેસીસ કરવામાં આવેલ છે. કુલ 27 કેસીસ કરવામાં આવેલ છે, જેમાં 1.84 કરોડના કેશ કબજે કરવામાં આવેલ છે. એક તાપીના ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં NDPSના કેસ પણ કરવામાં આવેલ છે, અને એમાંથી 14 કેસીસ જે છે એ 10 લાખથી વધારે અથવા 1 કેજી બુલિયનથી વધારે હોય એવા કેસીસ IT ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવે છે. રાજ્યમાં કાયદા વ્યવસ્થા અને શાંતિપૂર્ણ ઇલેક્શન માટે અત્યંત જરૂરી છે. એમાં કુલ 26,942 કેસીસ જ્યારથી ઇલેક્શનની જાહેરાત થઈ 25 ઓક્ટોબરના રોજ, ત્યારથી 26,942 કેસીસ હેવ બીન મેડ. જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલ છે. 24,31,009 કન્ટ્રી મેડ લીકર કબજા કરવામાં આવેલ છે, અને કન્ટ્રી મેડ લીકર જે છે 24,31,000, ઇંગ્લિશ લીકર જે છે એ 19,83,00,000. જે બીજા સાધનો છે, વાહન, વાશ વગેરે, એ મળીને કુલ 24,41,00,000. ટોટલ મળીને, આ ત્રણેય મળીને 44,49,00,000 દેશી વિદેશી અને તેમજ વાહન વાસ વગેરે કુલ સામગ્રી જપ્ત કરવામાં આવેલ છે. સત્ય ન્યૂઝ 24 કલાક.